चरण कमलेभ्यो नमः। माता पित्रो चरण कमलेभ्यो नमः। मंगलं भगवान विष्णु, मंगलं गरुड़ध्वज, मंगलं पुंडरीकाक्षं, मंगलायतनो हरिः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने, प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत। ॐ नमो भगवते वासुदेवाय। भगवान श्री कृष्ण चंद्र परमात्मा जेमना दिव्य चरित्रनी कथा श्रीमद भागवत पुराण जेमा भगवान ना प्रथम लग्न रुक्मणी जी साथे थया आ कथा आपने करी छे। अवे अहीं एक ज अध्याय में भगवान एमना प्रथम पुत्र प्रद्युम्न जी एमना प्रागट्यनी कथा करवामां आवी छे। श्री सुकौवाच कामस्तु वासुदेवांशो दग्धप्राग्रुद्रमन्युना देहोपपत्तये भूयः तमेव प्रत्यपद्यत। कामदेव इमने शिवजीए बाळीने भस्म कर्यो जेथी कामदेव हतो ने एने फरीथी देह प्राप्ति करवा माटे भगवान श्री कृष्ण ने विनंती करी। भगवान तमे मने फरीथी प्रगट करो जेथी भगवान श्री कृष्ण अने रुक्मिणी जी एमना द्वारा कामदेव ए प्रद्युम्न तरीके उत्पन्न थया। स एव जातो वैदर्भ्याम कृष्ण वीर्य समुद्भव प्रद्युम्न इति विख्यात सर्वतो नवमः पितो। भगवान अने रुक्मिणी जी एमना द्वारा એ પ્રગટ થયા। એકવાર નારદજી એ શંબરાસુર નામના દૈત્ય એના મહેલમાં પધાર્યા। શંબરાસુર એમણે નારદજીને પ્રશ્ન પૂછ્યો, હે નારદજી, તમે તો ભવિષ્યવેત્તા છો, તો મારું મૃત્યુ કોને હાથે થશે એ તમે મને કહો। એટલે નારદજીએ કહ્યું
ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીજી એમના જે પ્રથમ પુત્ર થશે ને એ તમારો કાળ છે. શંબરાસુર માયાવી હતો, એમણે પોતાની માયાના પ્રભાવથી ભગવાનને ત્યાં જ્યારે પ્રથમ પુત્રનો જન્મ થયો ત્યારે બાળકનું મહેલમાંથી હરણ કર્યું, આકાશ માર્ગે ઉડી અને જતો હતો. ત્યાં બાળકને જોયો, આ તો હજી તાજો જન્મેલું બાળક છે, અતિ સુંદર છે. શંબરાસુર એને દયા આવી, એણે વિચાર કર્યો, અરે આવા સુંદર બાળકને મારે મારવું નથી, જેથી આકાશ માર્ગે ઉડતા ઉડતા એને દરિયામાં ફેંકી દીધું. બાળકને દરિયામાં ફેંકી દીધું, એક માછલો ગળી ગયો. એ માછલો માછીમારની જાળમાં ફસાયો અને એ માછીમાર હતો, એમણે એ માછલો શંબરાસુરના રસોડામાં ભેટ આપ્યો. નારદજી એમણે કામદેવના પત્ની રતિ હતા ને એને શંબરાસુરના રસોડામાં મોકલી દીધા અને કહ્યું કે તમે ત્યાં રસોડામાં જાઓ, માછલાના પેટમાંથી જે બાળક નીકળે એ તમારો પૂર્વજન્મનો પતિ છે, અને અત્યારે એ ભગવાન કૃષ્ણ એમના પુત્ર તરીકે પ્રગટ થયા છે, એ શંબરાસુરનો કાળ છે, માટે તમે એનું રક્ષણ કરો. રતિ હતા, એમણે બાળકનું રક્ષણ કર્યું. રતિ એમણે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા અને અંતર્ધાન વિદ્યા પ્રદ્યુમ્નને ભણાવી. પ્રદ્યુમ્ન જરા મોટા થયા એટલે રતિએ કહ્યું, અરે હે સ્વામીનાથ, તમે મારા પૂર્વજન્મના પતિ છો અને આ જન્મમાં તમે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીજી એમના તમે પુત્ર છો. રતિએ શું કહ્યું, ભવાન નારાયણ સુતઃ શંબરેણાઃ તો ગૃહાત્ અહમ તે અધિકૃતા પત્ની રતિ કામો ભવાન પ્રભુ. તમે મારા પૂર્વજન્મના પતિ છો અને તમારા હાથે શંબરાસુરને મારવાનો છે, એટલે હું તમને વિદ્યા ભણાવું છું. સુખદેવજી મહારાજ કથા કહે છે, રતિ દ્વારા પ્રદ્યુમ્ન હતા એ તમામ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા એ ભણ્યા અને એમણે શંબરાસુર સાથે યુદ્ધ કરી અને એને માર્યો. પછી રતિ અને પ્રદ્યુમ્ન બંને જણા આકાશ માર્ગે ઉડી અને અંતર્ધાન વિદ્યાથી દ્વારકા પહોંચ્યા, જ્યાં દ્વારકાના રાજમાર્ગ પરથી પસાર થતા હતા ત્યાં તો યદુકુળની જે સ્ત્રીઓ હતા ને એ બધા પ્રદ્યુમ્નને જોઈ, અરે આનું સ્વરૂપ એ તો સાક્ષાત શ્રી કૃષ્ણ જેવું છે. બંને ચાલી અને રુક્મિણીજી અને ભગવાન એમના મહેલમાં પહોંચ્યા, જ્યાં રુક્મિણીજી અને ભગવાનના મહેલમાં પહોંચ્યા ત્યાં નારદજી પાછા રુક્મિણીજીના મહેલમાં આવ્યા. વિજ્ઞાતાર્થોપિ ભગવાન તુષ્ણીમાશ જનાર્દન નારદો અકથયત સર્વમ સંબરા અરણાદિકમ. ભગવાન એ સર્વજ્ઞ છે, બધું જાણે છે, છતાં ભગવાન એ કંઈ જ બોલ્યા નહીં અને નારદજીએ આવી અને
ભગવાનને અને રુક્મણીજીને સર્વ વૃત્તાંત કહ્યો. શંબરાસુર તમારા પુત્રને હરણ કરી અને લઈ ગયા હતા, એ તમારા પુત્ર પ્રદ્યુમ્નજી એમના પૂર્વજન્મના પત્ની રતિ સાથે આજે પાછા આવ્યા છે. આ સર્વ વૃત્તાંત નારદજીએ કહ્યો અને ભગવાન તેમજ રુક્મણીજી એમણે પોતાના મોટા પુત્ર અને પુત્રવધુ બંનેનો સ્વીકાર કર્યો. સુનિલ અળી તપાસ કરી લેજો. ભલે, ભગવાનના પ્રથમ પુત્ર એમની કથા. હવે ભગવાનના અન્ય પટરાણી સાથેના લગ્નની કથા. શ્રી શુક ઉવાચ, સત્રાજિત સ્વતનયામ કૃષ્ણાય કૃતકિલબિષ શ્યમંતકેન મણિના સ્વયં ઉદ્યમ્ય દત્તવાન. સત્રાજિત નામનો રાજા હતો, એમણે ભગવાન શ્રી કૃષ્ણ એમનો અપરાધ કર્યો અને એટલે અપરાધની ક્ષમા માગવા માટે એણે શ્યમંતક મણિ અને પોતાની સત્યભામા નામની કન્યા એ સામે ચાલી અને ભગવાનને પરણાવ્યા. પરીક્ષિત રાજા એમને વિચાર આવ્યો કે સત્રાજિત તો એમણે ભગવાનનો એવો તો શું અપરાધ કર્યો કે જેથી પોતાની કન્યા અને શ્યમંતક મણિ બંને એણે ભગવાનને ભેટ આપવા પડ્યા. આ કથા વિસ્તારથી સમજાવો. સુખદેવજી મહારાજ જવાબ આપે છે. સુકૌવાચ, આસિત સત્રાજિત સૂર્યો સ્યા પરમા સખા પ્રીત તસ્મૈ મણિમ પ્રાદાત સૂર્ય તુષ્ટ શ્યમંતકમ. સત્રાજિત નામનો રાજા હતો, સૂર્યનારાયણ એમનો પરમ ભક્ત હતો. સુનિલ, આ બંધ છે. ઠીક, આ પંખા તો ફરે છે. આ થયું છે બરાબર, થઈ ગયું. ચાલુ. સત્રાજિત સૂર્યનારાયણનો ભક્ત હતો. સૂર્યનારાયણની પ્રસન્નતાથી એને શ્યમંતક નામનો મણિ એ સૂર્યનારાયણે આપ્યો હતો. આ મણિ એનો એવો પ્રભાવ હતો કે એ મણિ એ લોખંડને સ્પર્શ કરવાથી 8 ભાર સોનું એમાંથી ઉત્પન્ન થતું હતું. એટલે સત્રાજિત છે ને એ મણિ હંમેશા ડોકમાં પહેરી રાખે, કોઈને આપે નહીં. એકવાર સત્રાજિત ફરતા ફરતા દ્વારકા આવ્યા ત્યારે ભગવાનની સભામાં બધા યાદવો બેઠા હતા. યાદવોએ આ મણિ જોયો એટલે મણિ એટલો બધો તેજસ્વી હતો જેથી યાદવોને આ મણિ જોવાનું મન થયું. એમણે ભગવાનને કહ્યું, ભગવાન આ મણિ છે સત્રાજિતની ડોકમાં એ અમારે જોવો છે. એટલે ભગવાને કહ્યું, અરે સત્રાજિત એમ કરો ને આ મણિ છે ને એ તમે જરા જોવા માટે આપશો. સત્રાજિતને વિચાર આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ છે ને એ તો બહુ બળવાન છે, એકવાર એને હાથમાં મૂકી દઉં અને પછી એમ કે નથી આપવો જા તો શું થાય. એટલે સત્રાજીતે કહ્યું
એમ કરો ને ભગવાન, અમારી ડોકમાં ડોકમાં છે ને એ તમે જોઈ લ્યો, મારે તમને આપવો નથી. ભગવાન સમજી ગયા કે એને મારામાં શંકા છે, એટલે ભગવાને કહ્યું, સત્રાજીત જો અમારે તમારો મણી જોઈતો નથી, ભલે તમારી ડોકમાં રહ્યો, આ તો યાદવો છે ને એને આ મણી જોવાનું મન થયું એટલે તમારી પાસે મેં જોવા માટે માગ્યો, ભલે રહ્યો તમારી પાસે. સત્રાજીત પાછા પોતાના રાજ્યમાં ગયા. સમય જતાં શું બન્યું, સત્રાજીતનો એક નાનો ભાઈ હતો, એનું નામ હતું પ્રસેન. પ્રસેન એક વખત મોટા ભાઈ સત્રાજીત પાસે એણે સમંતક મણી માગ્યો, ભાઈ તમે મને પહેરવા માટે આપો ને. એટલે પ્રસેન એ પોતાની ડોકમાં મણી પહેરી અને ઘોડા પર બેસી મૃગિયા કરવા માટે ગયો. જંગલમાં જ્યાં મૃગિયા કરવા માટે ગયો ત્યાં સામે એક સિંહ મળ્યો. હવે પેલો મણી ડોકમાં હતો, એના પર સૂર્યનારાયણના કિરણો પડે એટલે મણી છે ચળકાટ કરે, મણીનું જે તેજ હતું એ સિંહની આંખમાં પડ્યું, એટલે સિંહ હતો એણે પ્રસેન ઉપર આક્રમણ કર્યું, છલાંગ મારી. સિંહ એણે પ્રસેન પર આક્રમણ કરી અને ઘોડાને પણ મારી નાખ્યો અને પ્રસેનને પણ મારી નાખ્યો. સિંહના પંજામાં પ્રસેન ઉપર જેવો તરાપ મારી એટલે ગળા ઉપર પંજો પડ્યો, ડોકમાં જે મણી હતો ને એ સિંહના પંજામાં માંસ સાથે ખૂંચી ગયો. સિંહ એ જ્યાં નીચે નજર કરે ત્યાં મણીના તેજને કારણે સિંહ આગળ જવા માટે લાગ્યો. શ્રી કૃષ્ણ કનૈયા જય, ગિરિરાજ ધરણ કી જય, વલ્લભાધીશ કી જય, શ્રી યમુને મહારાણી કી જય. આખ્યાન પ્રસેનને સિંહે મારી નાખ્યો. સિંહ હતો એ આગળ ચાલ્યો ત્યાં જાંબુવાન નામનો રીછ સામે મળ્યો. જાંબુવાન અને સિંહ બંનેને યુદ્ધ થયું. જાંબુવાન હતા એણે સિંહને મારી નાખ્યો અને જાંબુવાનના પંજામાં પેલો મણી હતો ને એ ભરાઈ ગયો. જાંબુવાન એણે પોતાની ગુફામાં પ્રવેશ કર્યો અને એની જાંબુવતી નામની એક દીકરી હતી ને એને આ મણી રમવા આપી દીધો. બીજી બાજુ થોડો સમય થયો ત્યાં સત્રાજીત હતો ને એણે ભગવાન વિશે કલંક ફેલાવ્યું. એકવાર હું દ્વારકા ગયો હતો અને શ્રી કૃષ્ણએ મારી પાસે મણી જોવા માટે માગ્યો હતો, જેથી એમણે મારા ભાઈને પણ મરાવી નાખ્યો અને મણી એ લઈ ગયા હશે, આવું ખોટું કલંક લગાડ્યું. ભગવાનને દ્વારકામાં સમાચાર મળ્યા. ભગવાને વિચાર કર્યો, અરે આ મણી એ અમે જોવા માટે માગ્યો હતો, પરંતુ અત્યારે મણી ક્યાં ગયો છે એની તો મને ખબર નથી. ભગવાન એમણે થોડા યાદવો એમને સાથે લીધા. ભગવાન મણી ગોતવા માટે નીકળ્યા. સાંજ થઈ પેલા વનપ્રદેશમાં પહોંચ્યા, ત્યાં એમણે એક ઘોડા એનો મૃતદેહ જોયો, પ્રસેન એને પણ મરેલો જોયો. ત્યાંથી આગળ ચાલ્યા, સિંહના પંજા હતા, સિંહના પંજાથી આગળ ચાલ્યા ત્યાં રીછના પંજા દેખાયા. સિંહ એને રીછે મારી નાખ્યા, જેથી રીછના પગલે પગલે ભગવાન આગળ ચાલ્યા ત્યાં જાંબુવાનની ગુફા આવી. ભગવાન એમણે યાદવોને કહ્યું, હું
આ ગુફાની અંદર પ્રવેશ કરું છું, તમારે કોઈએ અંદર આવવાનું નથી, તમે બધા પાછા દ્વારકા ચાલ્યા જાઓ. એટલે તમામ યાદવો જે ભેગા હતા એ બધા દ્વારકા ચાલ્યા ગયા. ભગવાને અંદર પ્રવેશ કર્યો ત્યાં તો આ જાંબુવાન હતો એ ઊભો થયો. દ્વંદ્વયુદ્ધમ સુતુમુલમ ઉભયો વિજિગીષત આયુધાસ્મ ધ્રુમેર દુર્ભિ ક્રવ્યાર્થે સેનયો રિવ. જાંબુવાન હતો એ ઊભો થયો અને ભગવાન શ્રી કૃષ્ણ એમની સાથે દ્વંદ્વયુદ્ધ કર્યું. આ યુદ્ધ 27 દિવસ ચાલ્યું. 28મા દિવસે ભગવાન એણે વિચાર કર્યો કે આ જાંબુવાન છે એ મને ઓળખતો નથી, આ મારો પૂર્વ જન્મનો મહાન ભક્ત છે, મારો સેવક છે. એટલે ભગવાન હતા એમણે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું. જાને ત્વામ સર્વભૂતાનામ પ્રાણ ઓજસઃ બલમ વિષ્ણુમ પુરાણ પુરુષમ પ્રભ વિષ્ણુમ અધિશ્વરમ. ભગવાન નારાયણ એનું ચતુર્ભુજ સ્વરૂપ એ બતાવ્યું. ત્યાં તો ભગવાન નારાયણ તમે જ મારા પૂર્વ જન્મના સ્વામી શ્રી રામ છો. જાંબુવાન હતા એમણે માફી માગી. અરે ભગવાન, તમે આટલા દિવસ મારી સાથે યુદ્ધ કર્યું, મેં આપને બહુ જ પ્રહાર કર્યો, આપને માર માર્યો, ભગવાન તમે મને ક્ષમા કરો. ભગવાને કહ્યું, અરે જાંબુવાન, એ તો તું મને ઓળખ્યો નહીં એટલે મારી સાથે યુદ્ધ કર્યું. જાંબુવાને કહ્યું, ભગવાન તમે અહીંયા મારી ગુફામાં આવ્યા એનું કારણ તો કહો, શા માટે તમારે આવવું પડ્યું? એટલે ભગવાને જવાબ આપ્યો, મારા ઉપર શમંતક મણી ચોરવાનું કલંક લાગ્યું છે, માટે જો તમારી પાસે આ મણી હોય તો તમે મને આપો. જાંબુવાને કહ્યું, આ મણી છે ને એ તો અહીંયા ધૂળમાં પડ્યો છે, મારી દીકરી આ મણીથી રમે છે, પોતાની કન્યા જાંબુવતી એની પાસેથી લઈ અને મણી આપ્યો. ભગવાનને મણી આપ્યો પછી જાંબુવાન એણે ભગવાનને વિનંતી કરી, અરે ભગવાન, મેં તમારી સાથે યુદ્ધ કર્યું, હવે હું અતિ વૃદ્ધ થયો છું, ભગવાન હવે મારે જીવવું નથી, મારે મૃત્યુનો સ્વીકાર કરવો છે, પરંતુ આ મારી દીકરી છે ને એને જ્યાં સુધી પરણાવી ન દઉં ને ત્યાં સુધી મારે કેવી રીતે મૃત્યુનો સ્વીકાર કરવો? ભગવાન એમ કરો ને, તમે આ મારી દીકરી જાંબુવતી એનો તમે સ્વીકાર કરો, એ હું તમને પરણાવી દઉં. ભગવાન કે, જાંબુવાન તારી દીકરી આ રીછડી એ તારે મને પરણાવવી છે? હા ભગવાન, પછી મારે નિરાતે મૃત્યુ આવી જાય ને તો મને કાંઈ વાંધો નથી. ભગવાન એમણે જાંબુવતીનો સ્વીકાર કર્યો અને ગુફામાંથી બહાર નીકળ્યા. જ્યાં ગુફામાંથી બહાર નીકળ્યા ત્યાં નારદજી હામાં આવ્યા. નારદજીએ ભગવાનને કહ્યું, અરે ભગવાન, તમે આ જંગલમાંથી રીછડું પકડી આવ્યા? ભગવાન કે, અરે નારદજી, તમે કંઈક વિચાર કરીને બોલો, એના પિતાશ્રી છે ને એણે મને કન્યાદાનમાં આપી દીધી છે. અરે પણ ભગવાન, રીછડીનો સ્વીકાર કરાય, યાદવ સ્ત્રીઓ છે ને જે તમારી ભાભી થતી હશે ને એ બધી મસ્કરી કરશે. ભગવાન કે, કોઈ હારી કન્યા નહોતી મળતી ત્યાં રીછડી ઉપાડી આવ્યા? ભગવાન તમે સમર્થ છો. ભગવાન એમણે યોગ વિદ્યાના પરિબળથી આ રીછડી હતી ને એને સુંદરી બનાવી દીધી.
જાંબુવતી નામ એનું એ પણ સુંદરી બનાવી અને દ્વારકામાં આવ્યા. ત્યાં સત્રાજીતને સભામાં બોલાવ્યો, સત્રાજીતને સર્વ વૃત્તાંત કહ્યો અને કહ્યું કે આ તમારો મણી એ તમે સાચવો, તમે અમને કલંક લગાડ્યું છે એટલે મણી હું જાંબુવાનની ગુફામાંથી શોધી લાવ્યો છું અને એના સાક્ષી જે આ જાંબુવાન છે ને એણે એની કન્યા મને પરણાવ્યા છે, એ સાક્ષી છે. સુખદેવજી મહારાજ કથા કહે છે જેથી સત્રાજીત હતો એમને બહુ જ દુઃખ થયું. એને વિચાર આવ્યો કે અરે મેં ભગવાનને ખોટું કલંક લગાડ્યું. એણે ભગવાનને વિનંતી કરી, ભગવાન એમ કરો ને, મેં આપના ઉપર કલંક ચડાવ્યું એટલે હવે તમે મારી વિનંતીનો સ્વીકાર કરો, મારે મારી કન્યા સત્યભામા અને આ મણી એ બંને તમને આપી દેવા છે. ભગવાને કહ્યું અમારે મણી જોઈતો નથી, એ મણી તમે સાચવો, પરંતુ તમારી કન્યા એ જો પરણાવવા હોય તો મને વાંધો નથી. એટલે સત્રાજીત હતો એમણે પોતાની કન્યા સત્યભામા એ ભગવાનને પરણાવી દીધા. સુખદેવજી મહારાજ કથા કહે છે હવે જે સત્યભામા હતા એમની સગાઈ એ સતધન્વા સાથે કરી હતી. સતધન્વા સાથે સત્રાજી તેણે કંઈ કેવડાવ્યું નહીં સતધન્વાને અને ભગવાનને સત્યભામા પરણાવી દીધા. સતધન્વાને ખબર પડી અરે આ સત્રાજીત એણે મારી સાથે સગાઈ કરી અને પછી દ્વારકાવાળાને પોતાની કન્યા પરણાવી દીધી, આ તો એણે અમારું અપમાન કર્યું. એટલે એનો ક્રતવર્મા નામનો એક મિત્ર હતો, એને કહ્યું મિત્ર મારો સાસરો સત્રાજીત એણે મારી સાથે વ્યવિશાળ કર્યું હતું અને એણે મને સમાચાર મળ્યા છે કે સત્યભામા નામની કન્યા એ દ્વારકાવાળા કૃષ્ણ એને પરણાવી દીધી. કૃતવર્માએ કહ્યું તો પછી આપણે વેર લેવું જોઈએ, આ તો આપણું અપમાન કહેવાય. એટલે સતધન્વા અને કૃતવર્મા બંને જણા રાત્રિના સમયે સત્રાજીત સૂતો હતો ને ત્યાં ગયા મહેલમાં, ડોકમાં મણી પહેરીને જ સૂતા હતા સત્રાજીત. એટલે રાત્રિના સમયે ખડગથી સતધન્વા હતા એણે સત્રાજીતનો વધ કરી નાખ્યો અને એની ડોકમાં જે મણી હતું એ લઈને ભાગી ગયા. સવાર થયું, બધાને ખબર પડી કે સત્રાજીત એનો રાત્રે કોઈએ વધ કરી નાખ્યો છે. એટલે ભગવાનને સમાચાર મળ્યા, સત્યભામાને અને ભગવાનને સમાચાર મળ્યા. સત્યભામાએ કહ્યું સ્વામીનાથ ગમે તેમ કરો, મારા પિતા એને સતધન્વાએ જ માર્યા હશે, માટે તમે મારી સાથે ચાલો અને સતધન્વા સાથે વેર લ્યો. ભગવાને કહ્યું આપણે પહેલાં તારા પિતા એની ઉત્તરક્રિયા અંતિમ સંસ્કાર એમાં જઈ આવીએ અને પછી હું તને મણી ગોતી દઈશ. એટલે ભગવાને આવો જવાબ આપ્યો. ભગવાન અને સત્યભામા એ સત્રાજીત એના અંતિમ સંસ્કાર ઉત્તરક્રિયા વગેરેમાં આવ્યા. પછી ભગવાન એમણે સતધન્વા એને શોધવા માટે પ્રયત્ન કર્યો, સતધન્વા ભાગી ગયા અને ભગવાન હતા એમણે એની પાછળ જઈ અને સતધન્વાને માર્યો. એની ડોક એના કપડાં બધું જોયું પરંતુ શમંતક મણી મળ્યો નહીં, મણી ન મળ્યો. ભગવાને વિચાર કર્યો કે સતધન્વાને મારી તો નાખ્યો પણ આ મણી ક્યાં ગયો. સુખદેવજી મહારાજ કથા કહે છે કૃતવર્મા હતો એનો મિત્ર હતો, કૃતવર્મા હતા એમણે
સતધન્વાને મદદ કરી નહીં. બન્યું શું? ભગવાનના ભયને કારણે સતધન્વા હતા એમણે અક્રૂરજીને ઘેરે જઈ અને કપડાની અંદર મણી વીંટી અને અક્રૂરજીના ઘરમાં ઘા કરી દીધો અને સતધન્વા ભાગ્યો. ભગવાને સતધન્વાને મારી નાખ્યો. પછી અક્રૂરજી હતા એને બીક લાગી, એટલે અક્રૂર હતા એ કાશીમાં જઈ આ શમંતક મણી દ્વારા હંમેશા સુવર્ણ પાકે છે એટલે સુવર્ણના યજ્ઞના પાત્રો બનાવ્યા અને સતરાજ અક્રૂર હતા એમણે યજ્ઞ કાર્ય શરૂ કર્યું. ભગવાન એમને દ્વારકામાં ખબર પડી કે અક્રૂરજી છે એ વારાણસીમાં જઈ અને સુવર્ણના પાત્રો એનું દાન કરી અને યજ્ઞ કરે છે. ભગવાને અક્રૂરજીને કહેવડાવ્યું, અરે હે કાકા, તમે પાછા દ્વારકામાં પધારો અને મણી તમારી પાસે જો હોય તો સાચી વાત કરો. જેથી અક્રૂરજી હતા એ દ્વારકા આવ્યા અને મણી એ સતધન્વા પોતાના ઘરમાં ઘા કરીને ફેંકી ગયો એટલે મણી મારી પાસે આવ્યો છે એ સાચી વાત કરી. ભગવાને કહ્યું, તો પછી આ મણી છે ને એના પર અધિકાર એ તો સત્યભામાનો છે, માટે એ મણી તમે સત્યભામાને આપી દો. પિતાની સંપત્તિ એ તો દીકરીના ભાગમાં આવે, માટે સત્યભામાને મણી આપી દીધો. આમ ભગવાન એમણે શમંતક મણિ ઉપાખ્યાન દ્વારા બે લગ્ન કર્યા, સત્રાજીતની દીકરી સત્યભામા સાથે અને જાંબુવાનની દીકરી જાંબુવતી. ભગવાનના ત્રણ લગ્ન થયા, ત્રણેય પટરાણી બન્યા. હવે પછીના પાંચ લગ્નની કથા બહુ જ ટૂંકમાં અહીંયા કરવામાં આવી છે. સુકવાચ એકદા પાંડવાન દ્રષ્ટુમ પ્રતિતાન પુરુષોત્તમ ઇન્દ્રપ્રસ્થમ ગત શ્રીમાન યુયુધાન આદિભિર્વૃતઃ. એકવાર ભગવાન એ પાંડવોને મળવા માટે ઇન્દ્રપ્રસ્થમાં ગયા, ત્યાં થોડા દિવસ રોકાણા. એકવાર ભગવાન અને અર્જુનજી બંને રથમાં બેસી અને વનવિહાર કરવા માટે નીકળ્યા. વનવિહાર કરવા માટે નીકળ્યા ત્યાં ભગવાન રથમાં બેઠા છે, અર્જુનજી અને ભગવાન એમણે એક કન્યા એને તપશ્ચર્યા કરતા જોયા. એટલે ભગવાને અર્જુનને કહ્યું, જરા અર્જુન તમે જુઓ તો ખરા, પેલી જે કન્યા છે એ શા માટે તપશ્ચર્યા કરે છે? એટલે અર્જુન ત્યાં ગયા, પૂછ્યું, અરે હે દેવી, તમે શા માટે તપશ્ચર્યા કરો છો? એટલે એ કન્યા, એનું નામ હતું કાલિંદી. કાલિંદી વાચ અહમ દેવસ્ય સવિતુ દુહિતા પતિમિચ્છતિ વિષ્ણુમ ભરેણ્યમ ભરદમ તપઃ પરમાસ્થિતા. હું સૂર્યનારાયણની દીકરી છું, મારે ભગવાન વિષ્ણુ એમને પતિ તરીકે પ્રાપ્ત કરવા છે, માટે હું તપશ્ચર્યા કરું છું. અર્જુનજીએ કહ્યું, ભગવાન વિષ્ણુ છે ને એ તો રથમાં બેઠા છે, ચાલો તમને દર્શન કરાવું. એટલે ભગવાનને આવીને સમાચાર આપ્યા કે ભગવાન એમને તો આપની સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. ભગવાને કહ્યું, કાંઈ વાંધો નહીં, બોલાવી અને રથમાં બેસાડી દો, દ્વારકા જઈને લગ્ન કરી લેશું. એટલે ભગવાન એમણે કાલિંદી સાથે દ્વારકા જઈ અને વિધિ પ્રમાણે લગ્ન કર્યા. ચોથા લગ્ન કાલિંદી સાથે થયા. પાંચમા લગ્ન એ ભગવાનના
એક રાજાદી દેવી નામના ફૈબા હતા, એમની મિત્રવિંદા નામની એક કન્યા હતી મિત્રવિંદા. આ મિત્રવિંદા એનો સ્વયંવર થતો હતો. ભગવાન ત્યાં ગયા અને મિત્રવિંદા હતા એમણે ભગવાન સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી. એમના માતા પિતા એમને વાત કરી કે આ મામાના દીકરા સાથે મારે લગ્ન કરવા છે, જેથી મિત્રવિંદા સાથે ભગવાનના પાંચમા લગ્ન થયા. એ ફૈબાની દીકરી થતી હતી. છઠ્ઠા લગ્ન એ સત્યા નામની કન્યા સાથે થયા. નગ્નજીત નામ કૌશલ્ય આસિત રાજા અતિ ધાર્મિક તસ્ય સત્યા ભવત કન્યા દેવી નાગ્નજીતી નૃપ. સત્યા નામની કન્યા એમનો સ્વયંવર થવાનો હતો. સ્વયંવરમાં એના પિતા એમણે એવી જાહેરાત કરી કે મારી પાસે સાત મોટા આખલા છે. આ સાત આખલા જે છે ને એમને એમની નાસિકામાં દોરી ફરોવી એમને નાથવાના. સાતેય આખલા એ ભેગા કરી એમને નાથી અને થાંભલા સાથે બાંધી દેવાના. આવું જે પરાક્રમ કરે એને મારી કન્યા હું પરણાવું. જેથી ભગવાન ત્યાં ગયા. ભગવાને શું કર્યું? હાથમાં દોરડી પકડી ભગવાને સાત સ્વરૂપ ધારણ કર્યા. ભગવાને સાત સ્વરૂપ ધારણ કર્યા અને સાતેય આખલા હતા એમની નાસિકામાં દોરડી પરોવી અને ભગવાને એમને નાથી દીધા. એવમ સમયમ આકર્ણ્ય બધવા પરિકર પ્રભુ આત્માનમ સપ્તધા કૃત્વા ન્યગૃહણાત લીલય એવતાન. સાત સ્વરૂપ ભગવાને પ્રગટ કરી સાતેય આખલાઓ એને બાંધી અને થાંભલા સાથે સાતેય આખલાઓને બાંધી દીધા. રાજા પ્રસન્ન થયા અને જેથી ભગવાન સાથે સત્યા નામની કન્યા એના છઠ્ઠા લગ્ન ભગવાનના થયા. ત્યારથી ભગવાન એમના સાત સ્વરૂપ કહેવાયા. સાતેય સ્વરૂપ કી જય. ભગવાને સાત સ્વરૂપ ધારણ કર્યા. એ જ ભગવાન એમના સાતમા લગ્ન એ શ્રુતકીર્તિ નામના એક ફૈબા, શ્રુતકીર્તિ એમને ભદ્રા નામની એક કન્યા હતા ભદ્રા. આ ભદ્રા એમનો સ્વયંવર થયો હતો અને એમાં સ્વયંવરમાં ભગવાન ગયા અને ત્યારે આ ફૈબાની દીકરી હતી ને એમણે પણ એના માતા પિતાને વાત કરી મારે શ્રી કૃષ્ણ એની સાથે લગ્ન કરવા છે, જેથી ફૈબાની દીકરી ભદ્રા એની સાથે સાતમા લગ્ન થયા. કન્યાની ઈચ્છાથી લગ્ન થયા. ભગવાન એમના આઠમા લગ્ન એ મદ્ર દેશની રાજકન્યા લક્ષ્મણા સાથે થયા. એ વખતે મદ્ર દેશના જે રાજા હતા એમણે સ્વયંવરમાં એવી શરત રાખી હતી કે એક સ્તંભ હતો એના પર માછલી ગોળ ગોળ ફરતી હતી. જેમ અર્જુન હતા એમણે મત્સ્યવેદ કર્યો તેની જેમ અહીંયા પણ ભગવાને મત્સ્યવેદ કરવાનો હતો. દ્રૌપદીના સ્વયંવરમાં નીચે કુંડમાં માછલી એનું પ્રતિબિંબ પડે અને માછલીને વિંધવાની હતી, જ્યારે અહીંયા તો નીચે એક કમંડળ હતું. કમંડળ, કમંડળની અંદર માછલી ગોળ ગોળ ફરે છે અને કમંડળની અંદર પ્રતિબિંબ પડે ત્યારે કમંડળમાં જોઈ અને માછલીને વિંધવાની હતી.
ભગવાન એમણે ત્યાં જઈ મત્સ્યવેધ કર્યો અને મદ્રદેશની રાજકન્યા લક્ષ્મણા એની સાથે ભગવાને આઠમાં લગ્ન કર્યા. આમ જે મુખ્ય આઠ રાણીઓ થયા એમને પટરાણી બનાવવામાં આવ્યા. ભગવાનના આઠ લગ્નની કથા. પરીક્ષિત રાજા એમણે પ્રશ્ન પૂછ્યો, યથાહતો ભગવતા બોમો એન જ તા શ્રિય નિરુદ્ધ એતદા ચક્ષ્વ વિક્રમમ સારંગ ધન્વન. એ ભગવાન, અરે એ સુખદેવજી મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન છે એમણે ભૌમાસુર નામના દૈત્યને મારી અને ભૌમાસુર એમણે કેદ પકડેલા અનેક કન્યાઓ એમની સાથે લગ્ન કર્યા. અહીંયા પરીક્ષિત રાજા સહસ્ર સહસ્ર એટલે હજાર કન્યાઓ સાથે લગ્ન કર્યા, એક સાથે ભગવાને લગ્ન કર્યા. આ કથા તમે મને વિસ્તારથી સંભળાવો. સુખદેવજી મહારાજ કથા કહે છે, એકવાર આ ભૌમાસુર છે ને એ બહુ બળવાન હતો, એણે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું. સ્વર્ગ પર આક્રમણ કરી અને ઇન્દ્ર મહારાજ એ ઇન્દ્રાસન પર બેઠા હતા ત્યાં એ ગયો. ઇન્દ્ર મહારાજ એમને યુદ્ધ માટે કહ્યું, ઇન્દ્ર મહારાજે યુદ્ધની ના પાડી, એટલે સ્વર્ગમાં ઇન્દ્રાસન ઉપર જે સુવર્ણનું છત્ર હતું ને એ ભૌમાસુર એણે ઇન્દ્ર પાસેથી આંચકી લીધું. બાજુના આસનમાં ઇન્દ્રની માતા અદિતિ બેઠા હતા. અદિતિ, એ અદિતિ એમણે સોનાના કુંડળ પહેર્યા હતા. ભૌમાસુરે કહ્યું, અરે ઇન્દ્ર, તમે આજે તમારી માતા એણે કુંડળ પહેર્યા છે ને, જેથી ઇન્દ્ર એનું સુવર્ણનું છત્ર અને એમની માતા એમના સોનાના કુંડળ બંને ભૌમાસુર આંચકીને લઈ ગયો, પરાણે લઈ ગયો. ઇન્દ્ર હતા, એમણે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આ ભૌમાસુર છે એ બહુ જ બળવાન છે, બહુ જ બળવાન છે, હું એને જીતી શકું તેમ નથી. ભૌમાસુર એમનો એક સેવક છે, એ છે મૂર નામનો દૈત્ય, એ પણ બહુ બળવાન છે. એમણે એક કિલ્લો બનાવ્યો છે, એ કિલ્લાની અંદર 16,000 કન્યાઓ, રાજાની દીકરીઓ એમને કેદ પૂર્યા છે. ભગવાન તમે મારી માતા એના કુંડળ, મારું ઇન્દ્રાસન ઉપર એનું છત્ર અને આ તમામ કન્યાઓ જે કેદ પૂર્યા છે ને એ તમામને તમે આ ગિરિદુર્ગમાંથી છોડાવો. સુખદેવજી મહારાજ કથા કહે છે, જેથી ઇન્દ્રએ જ્યારે પ્રાર્થના કરી, કંઈક ઢાંકજો ભાઈ, ઇન્દ્રએ પ્રાર્થના કરી એટલે ભગવાન એમણે ભૌમાસુર ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કર્યો. ભગવાન એ ગરુડ પર વિરાજમાન થઈ અને આ નરકાસુર એણે 5 કિલ્લાઓ બનાવ્યા હતા ગિરિદુર્ગ, એમાં ગિરી એટલે પર્વતમાળા, બીજો કિલ્લો જળનો, એક અગ્નિ, એક વાયુ અને એક શસ્ત્ર, આવી 5 કિલ્લાઓની હારમાળા એની વચ્ચે આ ભૌમાસુર રહેતો હતો અને તમામ કન્યાઓ એમને એમાં
કેદ કરી હતી, જ્યારે ભગવાન એમણે ભૌમાસુર પર આક્રમણ કર્યું ત્યારે સર્વપ્રથમ મૂર નામનો દૈત્ય એ ભગવાન સામે યુદ્ધ કરવા માટે આવ્યો. ભગવાન એમણે ગરુડ પર વિરાજમાન થઈ અને સુદર્શન ચક્રથી મૂર નામના દૈત્ય એનો વિનાશ કર્યો. નરકાસુર જેનું બીજું નામ છે ભૌમાસુર એ પણ ભગવાન સાથે યુદ્ધ કરવા માટે આવ્યો. ભગવાને સુદર્શન ચક્ર ધારણ કરી નરકાસુર એનો પણ વિનાશ કર્યો. ત્યારે એની માતા હતા એ ભગવાનને શરણે આવ્યા. ભૂમિ દેવી એ નરકાસુરની માં છે, એમણે ભગવાનને પ્રાર્થના કરી. ભૂમિરોવાચ નમસ્તે દેવદેવેશ શંખ ચક્ર ગદાધર ભક્તિચ્છોપાતરૂપાય પરમાત્મન નમોસ્તુતે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય વિષ્ણવે પુરુષાય આદિબીજાય પૂર્ણબોધાય તે નમઃ. હે ભગવાન નારાયણ, હે વિષ્ણુ, આપ પરમ પુરુષ વાસુદેવ પુરુષોત્તમ છો, હું આપને શરણે આવી છું, હું આપની શું સેવા કરું? ભગવાન એમણે ભૂમિ દેવી એમને અભય વચન આપ્યું અને પછી કહ્યું તમારો પુત્ર ભૌમાસુર એમણે 16,000 કન્યાઓ એમને ગિરિકંદરા એમાં કેદ પૂર્યા છે. મારી આજ્ઞા છે તમે તમામ કન્યાઓ એમને મુક્ત કરો. એટલે તમામ કન્યાઓ એમને મુક્ત કરાવવા માટે ભગવાન એ ગિરિકંદરામાં ગયા. જ્યાં ભગવાનને જોયા ત્યાં તમામ કન્યાઓ હતા ને એમને ભગવાન વિશે અનન્ય સ્નેહ ઉત્પન્ન થયો. અરે ભગવાન, એમણે મનથી ભગવાનને પ્રાર્થના કરી, અમે બધી રાજકન્યાઓ છીએ, અમને આ ભૌમાસુર એમણે કેદ પૂર્યા છે, તો પછી ભગવાન અમને કેદ પૂરાયેલી એવી કન્યાઓ એની સાથે પાણી ગ્રહણ કોણ કરે? માટે ભગવાન તમે અમારા સ્વામી થાઓ. ભગવાન એમણે તમામ કન્યાઓ એમની વિનંતી સાંભળી ગરુડને આજ્ઞા કરી, ગરુડ એમ કરો તમે આ 16,000 કન્યાઓ એમને ગરુડ પર લઈ અને દ્વારકા પહોંચાડી દો, જાઓ અને દ્વારકાથી સત્યભામાને તેડતા આવજો. એટલે ગરુડ હતા એ 16,000 કન્યાઓ એમને મૂકવા માટે દ્વારકા ગયા અને ત્યાંથી સત્યભામાને પાછા લઈ આવ્યા. સત્યભામાને પાછા તેડી લાવ્યા એનું કારણ શું એ હવે તમને સમજાવું છું. ઇન્દ્ર મહારાજ એમણે વિનંતી કરી હતી એટલે ભૌમાસુરની માતા એમની પાસેથી ભગવાને સોનાના કુંડળ અને ઇન્દ્ર મહારાજનું છત્ર એ બંને ભગવાને માગી લીધા. એકવાર ભગવાન એ રુક્મણીજીના મહેલમાં હતા અને ત્યારે નારદજી ફરતા ફરતા આવ્યા. નારદજી આવ્યા ત્યારે નારદજીના હાથમાં એક પારિજાત ફૂલ હતું, એ ફૂલ નારદજીએ ભગવાનને અર્પણ કર્યું. ભગવાનને ફૂલ અર્પણ કર્યું એટલે એની બાજુમાં રુક્મણીજી બેઠા હતા, એટલે ભગવાને એ ફૂલ સૂંઘી અને રુક્મણીજીને આપી દીધું. રુક્મણીજીને જેવું ફૂલ આપ્યું એટલે સત્યભામા રીસણ એણે કહ્યું અરે ભગવાન, તમે રુક્મણીજી છે એ જ તમને વધારે વાલા છે, તો અમે પણ તમારી સાથે લગ્ન કરીને જ આવ્યા છીએ.
તમે અમારી સાથે લગ્ન કર્યા છે, હું પણ તમારી પટરાણી છું. ભગવાને કહ્યું, અરે ફૂલ એક જ હતું એટલે મેં રૂકમણીજીને આપી દીધું, છતાં સત્યભામાં હતા ને એ રીસાણા. રીસાણા એટલે ભગવાને વચન આપ્યું કે હવે જ્યારે સ્વર્ગમાં જવાનું થશે ને ત્યારે આ પારિજાત ફૂલ એના માટે તું રીસાઈ છો ને, તને આખું ઝાડ આપી દઈશ. એટલે તું તારે પારિજાતના ફૂલ દરરોજ તોડ્યા કરજે. એટલે સત્યભામાને સાથે લીધા. હવે ભૌમાસુરની માતા એમણે અદિતિના કુંડળ અને ઇન્દ્રનું છત્ર એ ભગવાનને આપ્યા. પછી ગરુડ પર વિરાજમાન થઈ અને ભગવાન એ સત્યભામાને સાથે લઈ અને સ્વર્ગમાં ગયા. ભગવાને માર્ગમાં કહી દીધું સત્યભામાને કે જો ત્યાં સ્વર્ગમાં પારિજાત વૃક્ષ છે, તારે ઇન્દ્રની પાસે માગી લેવાનું છે, મારાથી મગાય નહીં. ભગવાને સત્યભામાને આવી રીતે સમજાવી દીધું. પછી સત્યભામા સાથે સ્વર્ગમાં ગયા. ઇન્દ્ર મહારાજ એમણે ભગવાનનું સન્માન કર્યું. ભગવાને ઇન્દ્રનું છત્ર અને એની માતાના કુંડળ એ ભગવાને એને પાછા આપ્યા. ઇન્દ્ર મહારાજ એમણે ભગવાનનું સન્માન કર્યું. સત્યભામા એણે ઇન્દ્રને કહ્યું, અરે હે મહારાજ ઇન્દ્ર, આ પારિજાત વૃક્ષ છે ને એ તમે મને આપી દો. ઇન્દ્રએ કહ્યું, અરે ભગવાન, આ તો સ્વર્ગનું આભૂષણ છે, એ કંઈ તમને પૃથ્વી ઉપર થોડું અપાય. ભગવાને કહ્યું, અરે ઇન્દ્ર, હવે એમાં સત્યભામાને ઈચ્છા છે ને, આપી દો ને, એમાં શું થઈ ગયું? એમ કરી અને ગરુડજીને કીધું, એમ કરો, જાઓ સત્યભામાને અને આ પારિજાત વૃક્ષ છે ને એ બે લઈ અને દ્વારકા એક આંટો મારી આવો, જાઓ પછી પાછા મને તેડવા આવજો. ભગવાને કહી દીધું એટલે સત્યભામાને સાથે લઈ અને પારિજાત વૃક્ષ હતું એ સત્યભામાના મહેલની સામે એને રોપી દીધું. સત્યભામાની ઈચ્છા પણ પૂર્ણ કરી. હવે આ કથા એનું રહસ્ય શું? ભગવાન એમણે 16,008 લગ્ન કર્યા. 8 લગ્ન કર્યા. આ જે આંકડો છે ને એમાં મતભેદ છે. ભાગવતમાં બે જગ્યાએ એવું લખ્યું છે કે ભગવાન એમની રાણીઓની સંખ્યા 16,008 છે. ભાગવત પુરાણ 10મા સ્કંદ અને 61મા અધ્યાયમાં ભગવાનની રાણીઓની સંખ્યા 16,008 છે. પછી પાછું 69મો જે અધ્યાય છે એમાં પણ ભગવાનની રાણીઓની સંખ્યા 16,008 છે. પણ ભાગવતના 10મા સ્કંદના 90મા અધ્યાયમાં ભગવાનની રાણીઓની સંખ્યા 16,108 છે. 108 છે. બીજું ઓખારણની જે કથા છે, ઓખારણમાં પણ અનિરુદ્ધ અને ઉષાના લગ્નની કથા, એમાં પણ ભગવાનની રાણીઓની સંખ્યા 16,108 છે. બે જગ્યાએ 16,008 અને બે જગ્યાએ 16,108. આમાંથી સાચો આંકડો કયો એ મારે તમને વેદના મંત્રો પ્રમાણે મારે તમને સમજાવવો છે. રમેશભાઈ, વેદના મંત્રોની સંખ્યા પ્રમાણે સાચો આંકડો ભગવાનની રાણીઓનો એ મને 16,008 લાગે છે. હવે તમને એ સાબિત કરી દઉં મંત્ર દ્વારા. 8 છે એ પટરાણી છે. પટરાણી છે. ભગવદ્ ગીતામાં ભગવાન એવું બોલ્યા,
ભગવદ્ ગીતામાં ભગવાનની પ્રકૃતિ એની સંખ્યા 8 છે. ભૂમિ રાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિને વચ.